नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ ना लेक्चर नंबर छ मा अपनु चेप्टर चाले छे भूमिति ना पाया ना ख्यालो, जेमा आज बे टॉपिक लेवाना छे। एक त्रिकोण नी माहिती आपवानी छे तमने, अने साथे साथे लेवानु छे स्वाध्याय 4.4। बराबर, अगाउना लेक्चर में आपणे स्वाध्याय 4.3 आखू पूरू कर्युं हतुं, जे खूणा उपर आधारित हतुं, अने आजनो जे टॉपिक छे ए त्रिकोण उपर आधारित छे। तो सौथी पहेला आपणे वात करीए त्रिकोणनी, तो आ आकृतिने कहेवाय त्रिकोण, जेनो आपणे नाम आपी दईए ए बी ने सी। तो आवी आकृति जे त्रण रेखाखंडोथी बनेली बंध आकृति ने त्रिकोण कहेवाय। त्रिकोण नामे एवुं, त्रि एटले त्रण, कोण एटले खूणा। तो के तमे जोई सको छो आनी अंदर आ एक खूणो, पछी जो अहींयाथी आम दोरी शकाय आ बीजो खूणो, पछी अहींयाथी आम दोरी शकाय आ त्रीजो खूणो। तो त्रण खूणा वडे बनेली अने त्रण रेखाखंडो थी बनती बंध आकृति ने त्रिकोण कहेवाय, अने आपणे आने बहुकोण पण कही शकीए। बराबर, आपणे अगाउ बहुकोण वाळा लेक्चर मां पण आनो उल्लेख कर्यो हतो के सौथी नानामां नानो बहुकोण कोई होय तो ए छे त्रिकोण। बराबर, तो आ त्रिकोणनी अंदर जुदा जुदा 6 अंगो छे। आ त्रिकोणना 6 अंग छे, आवो प्रश्न पण क्यारेक परीक्षामां पूछी शकाय, त्रिकोणने केटला अंग होय? तो के 6। कया कया? तो के 3 बिंदुओ अने 3 रेखाखंडो, पहेलू बिंदु A, बीजु बिंदु B, ત્રીજુ બિંદુ સી અને 3 રેખાખંડો, રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ એસી। આવા 3 રેખાખંડો છે અને 3 બિંદુ, એમ મળીને કુલ 6 અંગ ત્રિકોણના થાય। બીજું કે આ ત્રિકોણના પણ 3 ભાગ પાડી શકાય, ત્રિકોણનો અંદરનો ભાગ, ત્રિકોણનો બહારનો ભાગ અને ત્રિકોણ ઉપરનો ભાગ। આ ત્રિકોણ પરનો ભાગ કહેવાય। બરાબર, ત્રિકોણ પર એટલે ત્રિકોણ ઉપરનો ભાગ, અંદરનો ભાગ અને બહારનો ભાગ। તો આવી રીતે આ ત્રિકોણ બનેલો હોય। બરાબર, તો આજે આપણે આ ત્રિકોણ આધારિત સ્વાધ્યાય 4.4 જોવાનું થશે। તો સૌથી પહેલા આપણે બોર્ડ ક્લિયર કરી નાખીએ। तो सौथी पहेला आपणे स्वाध्याय 4.4 स्टार्ट करीए, एनो दाखला नंबर 1 जो। नीचे रकम में आपणने शुं कीधुं छे के त्रिकोण एबीसी नी काची आकृति दोरो, बिंदु पी तेना अंदरना भागमां, बिंदु क्यू तेना बहारना भागमां दर्शावो, अने शुं बिंदु ए ए अंदर के बहारना भागमां कहेवाय के नहीं एवुं आपणने दोरवानुं कीधुं छे। तो चलो आपणे पहेलो दाखलो छे एनी आकृति सौथी पहेला ड्रॉ करीए। के भाई आवो एक त्रिकोण ड्रॉ करी नाखो, जेनुं नाम राखी दीधुं त्रिकोण ए बी सी। अने आपणने एवुं कीधुं छे के पी बिंदु एना अंदरना भागमां दर्शावो, क्यू बिंदु एना बहारना भागमां दर्शावो। तो बिंदु पी अंदर आवी गयुं, बिंदु पी क्यू बहार आवी गयुं, अने आपणने त्रीजो प्रश्न पूछ्यो કે બિંદુ એ એના અંદરના ભાગનું છે કે બહારના ભાગનું કહેવાય? તો કે કહેવાય નહીં, કારણ તો કે એ તો ત્રિકોણ એબીસી નું શિરોબિંદુ છે, માટે એ ક્યાં હોય? ત્રિકોણની ઉપર હોય। તો આપણે લખી શકીએ કે ભાઈ બિંદુ એ, બિંદુ એ ત્રિકોણનું શિરોબિંદુ છે, બિંદુ એ એ ત્રિકોણનું શિરોબિંદુ છે, તેથી બિંદુ એ ત્રિકોણ ઉપર હોય। ક્યાં આવી શકે? ત્રિકોણની ઉપર હોય। બરાબર, તો આવી રીતે આપણો પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે। અને પછી એમાં ને એમાં આપણને કીધો છે દાખલા નંબર 2, જો નીચે રકમમાં આપણને એવું કીધું છે કે
नीचे आ दोरेली जे आकृति छे तेना परथी प्रश्नना जवाब आपो। तो सौ प्रथम पहेला आपणे आकृति ड्रॉ करी नाखीए बराबर, पछी आपणे प्रश्नना जवाब लखशुं। तो आपणने आवी कंईक आकृति आपी छे, અને અહીંયા નામ આપ્યા છે એ બી સી અને ડી। આવી એક સરસ મજાની આકૃતિ આપણને રકમમાં આપી દીધી છે અને પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે। તો એમાંથી જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપણે આપતા જઈએ। એમાંનો પહેલો પ્રશ્ન, કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ લખો। આમાં જે ત્રણ ત્રિકોણ બનતા હોય એની નામ લખવાના। તો જો એક તો ત્રિકોણ એ બી સી, જો દેખાઈ રહ્યો છે આ એ બી ને સી, તો ત્રિકોણ એ બી સી, ત્રિકોણને આ નિશાની વડે દર્શાવવામાં આવે છે, આ ત્રિકોણની નિશાની થઈ ગઈ। પછી બીજો ત્રિકોણ આપણે બનાવીએ, તો કે જો આ ત્રિકોણમાં અંદર બે ત્રિકોણ બની રહ્યા છે, એક બને છે એ ડી બી, તો આપણે નામ લખીએ ત્રિકોણ એ ડી બી, અને ત્રીજો હજી ઓલી બાજુનો એક ત્રિકોણ એ બને છે ત્રિકોણ એ ડી સી, બને છે એ ડી ને સી, ત્રિકોણ એ ડી સી। તો આ પહેલો પ્રશ્ન થઈ ગયો। પછી એમાં આપણને આપણો પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન આપણો। તો બીજો ક્વેશ્ચન જોવો, નીચે રકમમાં શું કીધું છે, સાત ખૂણાના નામ લખો। હવે આની અંદર ટોટલ સાત ખૂણા બની રહ્યા છે, એના બધા એના નામ આપવાના છે। તો સૌથી પહેલા આપણે નામ ચાલુ કરી દઈએ, પહેલો બી એ ડી, આ ખૂણો લખાય ખૂણો બી એ ડી। અગાઉના લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે ખૂણાને બે પ્રકારે લખાય, કાં તમે ડાયરેક્ટ ખૂણો સોરી આપણે એ બી ડી આપ્યો છે એ બી ડી, કાં તમે ડાયરેક્ટ ખૂણો બી લખી નાખો અથવા તેનું આખું નામ આપો એ બી ડી। તો શક્ય હોય ત્યાં સુધી આખું નામ આપવું જેથી કરીને ભૂલ ન પડે। પછી બીજો ખૂણો આપણે બનાવીએ, તો તમે જુઓ બી એ સી, આ ખૂણો બી એ સી એટલે કે આખે આખો ખૂણો આપણે લઈએ છીએ ખૂણો બી એ સી। પછી જો ત્રીજો ખૂણો આકૃતિ ઉપર ધ્યાન આપશો ને તો જ આવડશે એ સી બી, એ સી બી એટલે કે આ ખૂણો લીધો આપણે બરાબર, ખૂણો એ સી બી, આ ત્રણ ખૂણા થયા। પછી એક ખૂણો લઈએ તમે જો એ ડી બી, આ બાજુનો ખૂણો ખૂણો એ ડી બી, એ ડી બી। પછી પાંચમો ઓલી બાજુનો ખૂણો લઈએ એ ડી સી, આ ખૂણો લઈએ ખૂણો એ ડી સી। પછી છઠ્ઠો ખૂણો, હજી તમારે બે ખૂણા બતાવવા, આપણને તો બધા તો આવી ગયા નથી આવ્યા, હજી તમે જુઓ ખૂણો બી એ ડી એટલે કે આ આપણે લીધો ને આખો ખૂણો લીધો હતો, બી એ સી શું છે તો કે આખો છે પણ આનો એના જો બે ભાગ થઈ રહ્યા છે, આખા ખૂણાના બે કટકા થાય છે, એક અહીંયાથી અંદરનો કટકો એક આ બાજુનો અંદરનો કટકો, તો ખૂણો બી એ ડી, ખૂણો બી એ ડી। અને સાતમો ખૂણો, ખૂણો સી એ ડી, ઓલી બાજુનો અંદરનો એ, ખૂણો સી એ અને ડી, એટલે ખાસ ધ્યાન આપજો બરાબર। ચાલો હવે એમાં લઈએ આપણે ત્રીજો પ્રશ્ન, જોવો નીચે રકમમાં શું કીધું છે, છ રેખાખંડના નામ આપો। છ રેખાખંડ છે તો એક જો રેખાખંડ એ બી આપી દઈએ આપણે એ બી, અને રેખાખંડ માટે માથે રેખાખંડની નિશાની। પછી બીજો આપણે આપી દઈએ બી ડી, આ નાનો રેખાખંડ બી ડી, પછી તો કે આ બાજુનો સી ડી, સી ડી। હવે કોઈક એમ કહેશે કે આ તો રેખાખંડ ડી સી છે, રેખાખંડને બે રીતે નામ આપી શકાય, ડી સી એ લખાય સી ડી પણ લખી શકાય બરોબર, તમને જે યોગ્ય લાગે ચાલે। પછી તો કે રેખાખંડ એ ડી, આ ઉભો રેખાખંડ એ ડી, પછી તો કે રેખાખંડ એ સી, આડો રેખાખંડ એ સી, તો એક બે ત્રણ ચાર ને પાંચ થયા, પછી આપણને આખો રેખાખંડ બી સી, આખો એ લખી શકાય ને બી સી, બી ડી અને ડી સી તો લખા પણ હજી આપણો બી સી બાકી છે, તો રેખાખંડ બી સી। તો આવી ગયા છ એ છ રેખાખંડના નામ, રેડી ચાલો હવે લઈએ માં ચોથો પ્રશ્ન, જો આપણને શું કીધું છે,
क्या बे त्रिकोण में खूणो बी सामान्य छे? क्या बे त्रिकोण में बी खूणो आवे छे? तो के एक तो आ रियो त्रिकोण ए बी सी, एमां बी आवशे ए बी सी में, बराबर आ रियो ए बी सी त्रिकोण ए बी सी। अने बीजो तो के आ रियो ए बी डी, बीजो त्रिकोण कयो लई शकाय? त्रिकोण ए बी डी, त्रिकोण ए बी डी, बने मां खूणो बी सरखो आवे, सामान्य एटले सरखो आवे छे। तो जो आकृति ऊपर ज आखे आखू चेप्टर चाली रह्यु छे। अगाउना बधा लेक्चरे आपणे आकृति जोई न ज करता था, आ पण आपणे आकृति जोई न ज करी रह्या छीए। तो जो आजना लेक्चर में कई क्वेरी लगे, कई न समझाणू होय तो कमेंट बॉक्स में कमेंट करी सको छो। आभार, जय हिंद, जय हिंद।